નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ સાતની અંદર વિષય ગણિત એની અંદર ચેપ્ટર ટુ કે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ચેપ્ટરની અંદર અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશે શીખવાના છીએ તો પહેલાં અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય અને દશાંશ સંખ્યાઓ કોને કહેવાય તેની થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ અને પછીથી આપણે ચેપ્ટર ચાલુ કરીએ તો પહેલાં એની થિયરી થોડીક બેઝ પર આપણે જોઈએ એને કે અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય તો અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય તો અપૂર્ણાંકની અંદર બે ભાગ પડે છે તો પહેલું છે દશાંશ અપૂર્ણાંક કેવા તો કે દશાંશ અપૂર્ણાંક અને એક અપૂર્ણાંકની અંદર જે કોને કહી શકાય કે શુદ્ધપૂર્ણાંક અને અશુદ્ધ પૂર્ણાંક એવી રીતે બે ભાગ પડે છે પરંતુ પહેલાં અપૂર્ણાંક ખાલી કોને કહેવાય તે પણ આપણે જોઈ લઈએ તો પહેલાં તો અપૂર્ણાંક કોને કહેવાય કે કોઈ પણ સ્વરૂપ હોય જેને પીક્યુ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે પીક્યુ સ્વરૂપ એટલે પી એટલે કે અંશ અને છે ક્યુ એટલે છેદ એટલે કે અંશ અને છેદ સ્વરૂપવાળા કોઈ પણ રકમ આપેલી હોય તો તેને અપૂર્ણાંક કહેવાય પણ કેવા અપૂર્ણાંક કહી શકાય આપણે દાખલા તરીકે અંશની અંદર પાંચ આપેલા છે અને છેદની અંદર છ આપેલા છે તો પહેલી વસ્તુ પાંચ અને પાંચ અને છ અંશ અંશમાં છે તે પાંચ છે અને છેદમાં છે તે છ છે જ્યારે દશાંશ અપૂર્ણાંક કોને કહેવાય દશાંશ અપૂર્ણાંક કોને કહેવાય જે ચિહ્નવાળી સંખ્યા આવતી હોય કે દશાંશ ચિહ્ન એટલે કે ડોટ વાળી સંખ્યા આવતી હોય દાખલા તરીકે પરંતુ પીક્યુ સ્વરૂપની અંદર બે ભાગ પડે છે વિદ્યાર્થી મિત્રો કયા કયા બે ભાગ પડે છે તો કે એક શુદ્ધ અપૂર્ણાંક અને એક અશુદ્ધ અપૂર્ણાંક તો શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકની અંદર ફરક શું છે તો કે શુદ્ધ પૂર્ણાંક કોને કહેવાય કે જેનો અંશ હોય એટલે કે પી હોય પી અને ક્યુ સ્વરૂપની અંદર જે અંશ હોય અને નાનો હોય દાખલા તરીકે પાંચ છે ના છેદમાં દસ લખું તો છેદ છે એ મોટો છે કેવો છે વિદ્યાર્થી મિત્રો છેદ મોટો છે અને અંશ નાનો છે તો આને મારે શુદ્ધ પૂર્ણાંક કહી શકું અને કેવો કહી શકું શુદ્ધપૂર્ણાંક જ્યારે અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો તેને અશુદ્ધ પૂર્ણાંક કહેવાય કેવો કહેવાય છે વિદ્યાર્થી મિત્રો અશુદ્ધ પૂર્ણાંક દાખલા તરીકે આપણે જોઈએ દસ ઉપર લખવું અને પાંચ નીચે લખવું તો આને અશુદ્ધ પૂર્ણાંક કહેવાય છે કે જેનો છેદ અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો એને અશુદ્ધ પૂર્ણાંક કહેવાય એટલે બે રીતે યાદ રાખી શકો છો તમે કે જો અંશ નાનો નાનો હોય તો એને શુદ્ધ કહેવાય અને અંશ મોટો હોય તો એને અશુદ્ધ પૂર્ણાંક કહી શકાય છે એટલે આ અપૂર્ણાંકના બે પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક આ રીતે બે ભાગેના પડે છે આ દશાંશવાળું તો આપણે જોયું આપણે જેમ જેમ પોઈન્ટ દશાંશિહને કઈ રીતે મૂકવાના હોય કે દાખલા તરીકે ત્રણ પોઈન્ટ નવ છે તો ત્રણ પોઈન્ટ નવને આપણે કઈ રીતે મૂકીએ કે પોઈન્ટ પછીના જેટલા પણ આંકડા હોય એને આપણે છેદ સ્વરૂપમાં ઝીરો લખી શકીએ છીએ એટલે કે જો ત્રણ પોઈન્ટ પછી એક જ આંકડો છે કયો છે તો કે નવ એટલા માટે મેં છેદમાં દસ લખ્યા છે અહીં હવે કદાચ આવી રીતે આપેલું હોય એક્ઝામ્પલમાં થ્રી પોઈન્ટ નાઇન નાઇન તો આપણે એને કઈ રીતે લખાય છેદમાં સો લખવા પડે તો થ્રી પોઈન્ટ નવ્વાણું છે ત્રણ પોઈન્ટ નવ્વાણું છે એને ભાગ્યા સો લખવા પડે તો આપણે આને દશાંશ ચિહ્ન વડે આપણે આવી રીતે દર્શાવી શકીએ એટલે ભાગમાં છેદમાં સો લખવા પડે એટલે ત્રણસો નવ્વાણુંના છેદમાં સો એવી રીતે લખી શકાય તો સાંજ દૂર કરશો એટલે આવી રીતે આપણે આને લખી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ ત્યારબાદ છે ભાગાકારનો નિયમ વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે જોઈએ છીએ કે ભાગાકારમાં જો છેદમાં દસ આપેલા હોય સો આપેલા હોય કે હજાર આપેલા હોય અહીં જુઓ તમે ભાગાકારમાં જો દસ હોય સો હોય તો હજાર હોય કોઈ પણ મીંડાવાળી કોઈ પણ સંખ્યા હોય તો કે જેટલા શૂન્ય હોય એટલા ડગલા ડાબી બાજુ ચાલવાનું છે તમારે કેવી ડાબી બાજુ ચાલવાનું છે દાખલા તરીકે ઓગણચાલીસના છેદમાં દસ તમને આપેલા છે તો એને આપણે દશાંશ સ્વરૂપે લખવું હોય તો દશાંત પી ક્યુ સ્વરૂપને દશાંશ સ્વરૂપે આપણે લખવું છે બરાબર તો આની અંદરથી આપણે દર્શાવી શકીએ કે દશાંત સ્વરૂપે લખવા માટે છેદમાં એક જ શૂન્ય છે એટલે ડાબી બાજુ એક કદમ ચાલશું એટલે આપણે શું લખી શકીએ થ્રી પોઈન્ટ નાઇન હવે બીજું એક્ઝામ્પલ છે પાંચસો ને ઓગણપચાસના છેદમાં સો તો વિદ્યાર્થી મિત્રો પાંચસો ઓગણપચાસના છેદમાં સો છે એટલે છેદની અંદર બે શૂન્ય આપેલા છે એટલા માટે થઈને ડાબી બાજુ હું કેટલા ડગલા ચાલીશ બે ડગલા કારણ કે કેટલા બે શૂન્ય આપેલા છે જેટલા શૂન્ય આપેલા હોય એટલા જ ડગલા ડાબી બાજુ ચાલવાનું છે તો પાંચસોને પહેલાં ઓગણપચાસ લખી દઉં અને પછી બે ડગલા ડાબી બાજુ ચાલું એટલે એક અને બે એટલે પાંચ પોઈન્ટ ઓગણપચાસ અને આપણે દશાંશ સ્વરૂપે લખી શકીએ આને કહેવાય છે ભાગાકારમાં ક્યારે ભાગાકારની અંદર જો દસ સો અને હજાર એવા કોઈ પણ શૂન્યવાળી સંખ્યા છેદમાં આપેલી હોય તો એને દશાંશ સ્વરૂપે તમે ડાબી બાજુ પગલાં ચાલો એટલે આ રીતે લખી શકાય છે તો ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ગુણાકારની અંદર આપણે ભાગાકારમાં તો જોયું હવે આપણે જોઈશું ગુણાકારમાં તો ગુણાકારમાં જો કોઈ પણ દસ આપેલા હોય સો આપેલા હોય કે હજાર આપેલા હોય તો એટલા જ શૂન્ય એટલા ડગલા જમણી બાજુ ચાલવાનું છે આપણે ગુણાકારની અંદર જેટલા જ શૂન્ય આપેલા હોય કોઈ દસ સાથેનો ગુણાકાર હોય કોઈ સો સાથેનો ગુણાકાર હોય કે કોઈ હજાર સાથેનો ગુણાકાર હોય તો આપણે જેટલા શૂન્ય આપેલા હોય છે એટલા જ ડગલા જમણી બાજુ ચાલવાનું હોય છે દાખલા તરીકે આપણે અહીં એક ઉદાહરણ લઈએ કે સાતસો અડતાલીસ ગુણ્યા સો તો સાતસો અડતાલીસ તો આપણે પહેલા એમને લખી જ દેવાના પછી એને કેટલા ગુણાકારમાં છે સો ગુણાકારમાં કેટલા છે સો તો બે મીંડા એને જમણી બાજુ જોવાનું જો હું જમણી બાજુ આગળ વધ્યો જમણી બાજુ એટલે આ બાજુ અને ડાબી બાજુ એટલે આ બાજુ એટલી ડગલા આગળ વધવાનું છે તો હું ચોમ્મોતેર હજાર આઠસો આપણે જવાબ આવે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર રિપીટ કરી લઈએ ભાગાકાર અને ગુણાકારની અંદર શું ફરક છે ભાગાકારની અંદર ડાબી બાજુ ચાલવાનું છે કેની બાજુ ડાબી બાજુ એટલે થ્રી પોઈન્ટ નવ આવશે જો ઓગણચાલીસ તો હતા પણ આપણે કેટલા ડગલા ડાબી બાજુ એક ડગલા ચાલ્યા કારણ કે અહીંયા છેદની અંદર એક જ શૂન્ય છે અહીં બે શૂન્ય છે એટલે બે ડગલા ડાબી બાજુ ચાલ્યા ડાબી બાજુ જ્યારે ગુણાકારની અંદર આપણે બે ડગલા આગળ એટલે કે જમણી બાજુ ચાલ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આ ગુણાકાર અને ભાગાકાર થઈ ગયો ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સહેલું અને સરળ વ્યસ્ત સંખ્યા વ્યસ્ત સંખ્યા કરતાં આપણે છઠ્ઠા ધોરણમાં પણ શીખી ગયા હતા પરંતુ અહીંયા ફરીથી આપણે જોઈએ કે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય વ્યસ્ત સંખ્યા એટલે વ્યસ્ત એટલે એના નામમાં જ છે કે ઊંધું કરી નાખવું કેવું કરી નાખવું ઊંધું વ્યસ્ત એટલે ઊંધું કરી નાખો જો ત્રણના છેદમાં ચાર છે તો એની વ્યસ્ત સંખ્યા શું થશે વિદ્યાર્થી મિત્રો કે ચારના છેદમાં ત્રણ એનું મેં ઊંધું કરી નાખ્યું અંશ છે એ છેદમાં જવા દેવાનો અને છેદ છે અંશમાં જવા દેવાનો આ એક સામાન્ય ભાષામાં આપણે એને કહી શકીએ પરંતુ ગાણિતિક સ્વરૂપે દર્શાવવા માટે આપણે એને કોઈ પણ સંખ્યાનો જો વ્યસ્ત કરવો હોય તો તે જ સંખ્યાને એકના છેદમાં લખશો એટલે આવી જશે તેનો વ્યસ્ત એટલે કોઈપણ સંખ્યાને જો આપણે વ્યસ્ત કરવો હોય તો આપણે ગાણિતિક સ્વરૂપમાં એને એકના છેદમાં લખવાનો જો મેં અહીં દર્શાવ્યું છે ત્રણના છેદમાં ચાર છે એનો મારે વ્યસ્ત કરવો હોય તો એકના છેદમાં ત્રણના છેદમાં ચાર લખીશ એટલે ચાર શું થશે છેદનો છેદ અંશમાં જશે એટલે ચારના છેદમાં ત્રણ એવું આપણે લખી શકીએ એટલે ફરીથી વિદ્યાર્થી મિત્રો ગાણિતિક સ્વરૂપે લખવા માટે કોઈ પણ સંખ્યાને વ્યસ્ત મેળવવો હોય તો આપણે એને છેદમાં લખીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં વ્યસ્ત સંખ્યા કરતા આપણે અહીં શીખીએ તો આ વ્યસ્ત સંખ્યા આપણે જોઈ કે કોઈ પણ સંખ્યા આપેલી હોય પી ક્યુ સ્વરૂપમાં આપણે એને અંશને છેદમાં અને છેદને અંશમાં લખી દઈએ તો પણ વ્યસ્ત થઈ જાય છે અને ગાણિતિક સ્વરૂપમાં લખવું હોય તો એકના છેદમાં આપણે લખી દઈએ જે સંખ્યા વ્યસ્ત કરવાની હોય તે તો આપણને વ્યસ્ત સંખ્યા મળી જાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે એક આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે શીખવાનો છે આ ટોપિકની અંદર મેઈન પ્રશ્ન આ છે જે લસા લેતા શીખવાનું છે શું લેતા લસા લેતા આપણે અહીં શીખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો લસા લેતા આપણે ધોરણ છની અંદર શીખી ગયા લસા અને ગુસ્સા પરંતુ અહીંયા જે આ ચેપ્ટરની અંદર જે લસા લેતા શીખવાનું છે જો લસા લેતા તમને આવડતું હશે તો જ આ ચેપ્ટરની અંદર તમે આગળ વધી શકશો એટલે વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા બેઠા ખાસ પ્રેક્ટિસ લસાની કરવાની છે હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે લસા શું કામ લેવો જોઈએ લસા ક્યારે લેવો જોઈએ તો એ પ્રશ્નના જવાબ હું તમને અહીં આપું છું તો પહેલી વસ્તુ છે લસા ક્યારે લેવો જોઈએ તો લસા હંમેશા ક્યારે લેવો પડે કે કોઈ પણ અપૂર્ણાંકની અંદર શુદ્ધ અપૂર્ણાંક હોય કે અશુદ્ધ અપૂર્ણાંક હોય પરંતુ એ અપૂર્ણાંક વચ્ચે જ્યારે સરવાળા કે બાદ બાકીની નિશાની હોય ત્યારે આપણે લસા લેવાની જરૂર પડે હવે લસા શું કામ લેવો પડે તો લસા એટલા માટે લેવો પડે છે કે તેનો બંને અંશમાં છેદ જુદા જુદા હોય તમે અહીં જોઈ શકો છો કે ત્રણના છેદમાં ચાર છે અને સાતના છેદમાં પાંચ છે બંનેના છેદ અલગ અલગ છે ચાર અને પાંચ પરંતુ હું જ્યારે હવે લસા લઈશ ત્યારે બંનેના છેદ કેવા થઈ જશે સરખા એટલે કે છેદ સરખા કરવા માટે થઈને આપણે લસા લેવો પડે છે તો હવે ત્રણના છેદમાં ચાર છે વધતાં સાતના છેદમાં પાંચ છે આ બંને સરવાળાની નિશાની છે એટલે હું લસા લઈશ તો હું લસા લઈશ અહીંયા તમને લસા હું લઈને બતાવું છું તો આપણે કોનો લસા લેવાનો છે જે છેદમાં સંખ્યા આપેલી હોય તેનો આપણે લસા લેવાનો છે તો આપણે ચાર અને પાંચ એટલે કે છેદમાં ચાર અને પાંચ આપેલા છે તો આપણે આ રીતે અહીં લસા લઈએ છીએ ચાર અને પાંચનો તો ચાર છે તો ચાર મિત્રો કયા ઘડિયામાં આવે છે તમને પણ ખબર છે બે દૂને ચાર એટલે એક વાર પહેલાં બે લેખા પછી પાંચના પાંચ બેઠા ઉતાર્યા બીજા સ્ટેપમાં ત્રીજું સ્ટેપ પાછા બે એકા બે લેખા અને પાંચના પાંચ બેઠા લેખા જ્યારે ભાગ ના ચાલે ત્યારે મૂળ કિંમત બેઠી લખવાની હોય છે જે આપણે શીખી ગયા છીએ ત્યારબાદ છે એક એકા એક અને પાંચ એકા પાંચ અહીંયા છેદમાં જ્યારે એક આવી જાય ત્યારે લસા સંપૂર્ણ થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો લસા લેતા તમને ખાસ આવડવું જ જોઈએ તો જ આપણે આગળ આમાં વધી શકશું હવે જે સંખ્યા આ બાજુ આવી છે હું તમને બતાવું છું કે અહીંયા આ જે સંખ્યા આવી છે એ તમારો લસા થયો તો કઈ કઈ સંખ્યા આવી છે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે તમારો લસા કેટલો થશે પાંચ દુ દસ ને દસ દુ વીસ એટલે કે વીસ તમારો લસા થયો આ ત્રણે ત્રણનો ગુણાકાર કરશો એટલે વીસ તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આ વીસ લસા થયો હવે જે મૂળ કિંમત છે એને આપણે લસા તરીકે દર્શાવી શકીએ છીએ અને છેદમાં વીસ લખી શકીએ છીએ અથવા છેદમાં તમારે વીસ લાવવા માટે કઈ સંખ્યા વડે ગુણવું પડે છે તે તમારે લખવાનું તો હું તમે અહીં જોઈ રહ્યા છો પહેલાં આપણી પાસે ત્રણના છેદમાં ચાર છે તો છેદમાં ચાર છે તો મારે વીસ લાવવા માટે શું કરવું પડશે પાંચ વડે ગુણવા પડશે તો જ વીસ આવશે હવે જો હું છેદમાં પાંચ વડે ગુણું તો મારે અંશમાં પણ પાંચ વડે ગુણવું જ પડે એટલે કે બંને જગ્યાએ અંશ અને છેદમાં પાંચ વડે ગુણતા કારણ કે વીસ લસા છે તો વીસ લાવવા માટે મારે છેદમાં ચાર તો છે જ પરંતુ જો પાંચ વડે ગુણું તો જ વીસ આવે ચાર પંચાને વીસ એટલે અંશ અને છેદમાં હું પાંચ વડે ગુણીશ તો અંશમાં પાંચ વડે ગુણીસ તો ત્રણ પંચામ પંદર અને છેદમાં પાંચ વડે ગુણીસ એટલે ચાર પંચામ વીસ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે પંદરના છેદમાં વીસ એક બાજુનો લસા લેવાઈ ચૂક્યો છે ત્યારબાદ છે બીજો લસા કે સાતના છેદમાં પાંચ તો સાતના છેદમાં પાંચ છેદમાં પાંચ છે તો મારે લસા તો વીસ આવે છે તો વીસ લાવવા માટે મારે શું કરવું પડશે છેદને ચાર વડે ગુણવો પડશે તો છેદને ચાર વડે ગુણવું તમારે અંશને પણ ચાર વડે ગુણવો પડે તો અંશને ચાર વડે ગુણવું એટલે સાત ચોક ને અઠ્ઠાવીસ અને પાંચ ચોક વીસ હવે તમે જોઈ રહ્યા છો લસા લીધેલ બાદ હવે બંનેના છેદ કેવા થઈ ગયા છે સરખા બંનેના છેદમાં વીસ આવી ગયા છે અંશમાં પંદર થઈ ગયા અને બીજી બાજુ અઠ્ઠાવીસ થઈ ગયા બંને વચ્ચે સરવાળાની નિશાની છે હવે તમે જાણો છો કે છેદનો એક નિયમ છે કે જો બંનેના છેદ સરખા હોય તો જ આપણે સરવાળો અથવા બાદબાકી કરી શકીએ છીએ તો બંનેના છેદ હવે સરખા થઈ ગયા છે એટલા માટે હવે આપણે સરવાળો કરી શકીએ ત્યાં સુધી અંશનો સરવાળો થાય નહીં એટલે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ રહ્યા છો કે મેં ડાયરેક્ટ સરવાળો કરી શકું નહીં અંશ અને છેદની ક્યારે પણ સંખ્યા આપેલી હોય તો એનો ડાયરેક સરવાળો થાય નહીં જો દાખલા તરીકે ખાલી ત્રણ અને સાત આપ્યા હોત તો આપણે સરવાળો કરી નાખત ત્રણ અને સાતનો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો દસ પરંતુ આપણે છેદવાળા સંખ્યા છે એટલે સરવાળો કરી શકીએ નહીં અને લસા લેવો જ પડે તો આપણે અહીંયા લસા વીસ લીધો હવે હવે સરવાળો કરી શકીએ કારણ કે બંનેને છેદની સંખ્યા કેવી છે સરખી જ્યારે છેદ સરખો હોય ત્યારે જ સરવાળા અને બાદ બાકીની નિશાનીથી આપણે કરી શકીએ તો હવે આપણે જોશું પંદર વત્તા અઠ્ઠાવીસનો સરવાળો અને છેદમાં વીસ તો પંદર વત્તા અઠાવીસ એટલે કેટલો થશે ના છેદમાં વીસ તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણના છેદમાં ચાર વત્તા સાતના છેદમાં પાંચનો આપણે લસા લઈને સરવાળો કરીએ તો આપણને જવાબ શું મળે ના છેદમાં વીસ તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આ લસા લેતા ખૂબ જ તમારે શીખવાનું છે અને આની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે આજે આપણે શું શું શીખ્યા પહેલા આ પૂર્ણાંક સંખ્યા અંશ અને છેદવાળી હતી તો તેની અંદર બે ભાગ પડે છે શુદ્ધ પૂર્ણાંક અને અશુદ્ધ પૂર્ણાંક શુદ્ધ પૂર્ણાંક કોને કહેવાય તો કે છેદ મોટો હોય અને અંશ નાનો હોય તો તેને શુદ્ધ પૂર્ણાંક કહેવાય છે અને અશુદ્ધ પૂર્ણાંક કોને કહેવાય કે જેનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય અને દશાશ ચિહ્નોવાળી પણ સંખ્યા આપણે શીખ્યા ત્યારબાદ ભાગાકારવાળું શીખ્યા કે જેટલા જ શૂન્ય જો ભાગાકારને છેદમાં શૂન્ય હોય તો એટલા ડગલા આપણે કઈ બાજુ ચાલવાનું છે ડાબી બાજુ કઈ બાજુ ડાબી બાજુ ભાગાકાર કરવાનો હોય ત્યારે આપણે જેટલા શૂન્ય છેદમાં હોય એટલી જ બાજુ ડાબી બાજુ પગલાં ચાલવાના છે ત્યારબાદ આપણે શીખ્યા ગુણાકાર તો ગુણાકારની અંદર જે શૂન્યવાળી સંખ્યા ગુણાંકમાં હોય એટલા જ ડગલા આપણે જમણી બાજુ ચાલવાનું છે ત્યારબાદ આપણે શીખ્યા વ્યસ્ત સંખ્યાઓ તો વ્યસ્ત સંખ્યા કોને કહેવાય કે કોઈ પણ સંખ્યાને ગાણિતિક રીતે લખવા માટે એકના છેદમાં લખીએ તો તે વ્યસ્ત સંખ્યા આવે છે અને ત્યારબાદ આપણે શીખ્યા લસા લેતા તો વિદ્યાર્થી મિત્રો આ ભાગની અંદર અહીં સુધી જોશું આવતા ભાગની અંદર બીજો વિડીયો જોશું અને બીજા ભાગની અંદર આપણે સ્વાધ્યાય શરૂ કરીશું અને દાખલા શરૂ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આની ખૂબને ખૂબ જ પ્રેક્ટિસ કરજો અને સેવક એજ્યુકેશનને ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો